કચ્છને નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણી ફાળવવાની 2006માં તત્કાલીન મોદી સરકારે જાહેરાત કર્યા બાદ તેની અમલવારી ન થતા કે વહીવટી મંજૂરી ન મળતા કચ્છના કિસાનો હવે લડતના મંડાણ કર્યા છે. કચ્છને નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણી ફાળવવાની જાહેરાત બાદ અત્યાર સુધી માત્ર ને માત્ર વાયદા કરાયા છે અને અનેક વખત માત્ર જાહેરાતો સાથે સૈદ્ધાંતિક મંજૂરી અપાય છે, પરંતુ વહીવટી મંજૂરી ન અપાતા કચ્છના ભારતીય કિસાન સંઘે કલેક્ટર, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી વગેરેને અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ભુજના ટીન સિટી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમગ્ર કચ્છ જિલ્લાના ખેડૂતો ધરણામાં જોડાયા હતા. ધરણા કાર્યક્રમમાં કચ્છની લગભગ 400 ગ્રામ પંચાયત અને સાધુ સંતોએ પણ સમર્થન આપ્યું હતું. સરકારને 20મી સુધીની મહેતલ અપાઈ છે, તેમ છતાં પણ નર્મદાના વધારાના પાણી માટે જો સરકાર દ્વારા વહીવટી મંજૂરી નહીં આપવામાં આવે કે લેખિતમાં નહીં આપવામાં આવે તો સમગ્ર કચ્છમાં 21મી તારીખથી બંધ સહિત ઉગ્ર કાર્યક્રમોની સાથે આરપારની લડાઈ થશે તથા વહીવટી મંજૂરી નહીં અપાય તો ભુજમાં અચોક્કસ મુદતના ધરણા, ધારાસભ્યોને ઘેરાવ, સાંસદ સહિત રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર અને જરૂર પડે કચ્છ બંધના એલાન સાથે વિરોધ પ્રદર્શન કરાશે તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું. ધરણાનો કાર્યક્રમ આવી પરિસ્થિતિમાં પહેલી તો બાબત છે કે આ પરિસ્થિતિમાં કરવો પડે એટલે ગંભીર બાબત છે, પણ છતાંય 18 મહિનાથી 22 મહિનાથી છેલ્લા 17-18 લેટર લખ્યા છે. 2006થી ભારતીય કિસાન સંઘ તો જેટલા હોદ્દેદારો રહ્યા છે એ રજૂઆત કરતું જ આવ્યું છે નર્મદા બાબતમાં, અને આખી જે યોજના બની છે એ કચ્છને ધ્યાનમાં રાખીને જે પાણી ખરેખર ગુજરાતને મળ્યું છે ને એ કચ્છના નામે મળ્યું છે. 18 MF મળ્યું હોય તો એ સંપૂર્ણ કચ્છના નામે પાણી મળ્યું. કચ્છના નામ સુધીમાં ઉપર સુધી આપણે સુપ્રીમ કોર્ટમાં લડ્યા અને જ્યારે કચ્છને માત્ર 1.5 MF પાણી મળ્યું અને 1.5 MF પાણી હજી 1.5 MF પાણી પણ ખેડૂતોને પૂરતું મથલ સુધી, મોડકુવા સુધી નથી પહોંચતું, એ પહોંચી જશે એવો આપણે આશાવાદી પણ છીએ. સારું થયું છે એમાં સરકારને હું અભિનંદન પણ આપું છું, પણ 1 મિલિયન એકર ફૂટ પાણી 2006માં નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે વહીવટી મંજૂરી, સિદ્ધાંતિક મંજૂરી આપી, આજ સુધી એની વહીવટી મંજૂરી ના આપી, વહીવટી મંજૂરી ના આપે ત્યાં સુધી બજેટમાં જોગવાઈ ન થાય એટલે સરકારને આટલા અલ્ટિમેટમ આપતી આપતી આજે દુઃખ સાથે અમારે કાર્યક્રમ કરવો પડ્યો. આપણા માધ્યમથી હજી સરકારને કહું છું, તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આપી, ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને આ બજેટમાં સમાવેશ કરીને કામ ચાલુ કરવું જોઈએ, નહીં તો 20મી તારીખ પછી 21મી તારીખે માત્ર હવે વાતો નહીં, કચ્છની પ્રજા સહન કરી શકે એવી નથી. આજે આપણે જોયું છે અમારું સંગઠન તો માધ્યમ, આજે એક મોટું સંગઠનથી માધ્યમ બન્યું છે. આજે વિવિધ સમાજના આગેવાનો આવ્યા છે, સરપંચો આવ્યા છે, સાધુ સંતો આવ્યા છે, સમગ્ર કચ્છની પ્રજા હવે એક થઈ ગઈ છે એટલે આગામી દિવસોની અંદર 21 તારીખથી અમારા અન્ય કાર્યક્રમો ને કે ચાલુ કરવા પડશે આ કોરોનાની મહામારીની અંદર પણ. એટલે સરકારને આપના માધ્યમથી કહું છું તાત્કાલિક ધોરણે આનામાં નિરાકરણ લઈ આવીને માત્ર હવે લેખિત બાંયધરી મળશે તો જ વાયદા ઘણા થયા છે. જ્યારે જ્યારે કોઈ પણ મુખ્યમંત્રી આવ્યા હોય, નાયબ મુખ્યમંત્રી આવ્યા હોય, મંત્રીઓ આવ્યા હોય ત્યારે માત્ર ને માત્ર એ વાયદા કરીને ચાલ્યા ગયા છે, જાહેરાતો કરીને ચાલ્યા ગયા છે એટલે જાહેરાતના આધારે નહીં ચાલે. લેખિત બાંયધરી આપો, આ બજેટની અંદર અમે જોગવાઈ કરશું અને વહીવટી મંજૂરીની અને બંનેની જો લેખિત બાંયધરી આપવામાં આવશે સરકારને વિનંતી કરું છું કે આપી દેવી જોઈએ, નહીં તો આગામી દિવસોમાં કાર્યક્રમ કરવાની ફરજ પડશે. મારો નામ શામજીભાઈ મહેત્રા, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી છે. આજે સમગ્ર કચ્છમાં જે નર્મદાને મુદ્દે લઈ અને પોષણ સમને ભાવને લઈને જે કાર્યક્રમ થયો છે એમાં આજે લગભગ 22 તારીખે સમગ્ર ગામોમાં 600 ને આસપાસ ગામોમાં નર્મદા માતાની આરતી કરવામાં આવી હતી. ત્યારથી જ પણ સરકારને જગાડવાની વાત ચાલુ હતી. કચ્છ જિલ્લાની ટીમ દ્વારા વારે વારે રજૂઆત કરી છે અને 2006માં જે મંજૂરી આપી છે એમાં અમારી અત્યારે એક જ માંગણી છે કે સૈદ્ધાંતિક જે મંજૂરી આપી છે એમ વહીવટી મંજૂરીનું તત્કાલ નિર્ણય લે, જેથી કરીને અત્યારનો જે સમય છે અમે એવું કરવા ઈચ્છતા નથી કે આપણા કચ્છની અંદર કોરોના ફરી પાછો આવે. અમે સરકારને વિનંતી કરી છે કે અત્યારે આ સમયમાં ધારણા જે અમારા આયોજન છે કરવા ન પડે, સૈદ્ધાંતિક મંજૂરી જે આપી છે એમ વહીવટી મંજૂરીને બજેટમાં જોગવાઈ કરવાની નાનકડી વાત છે તો સરકારશ્રી પાસે
अमे कई योजना में फेरफार करने मागता नहीं। जे कई योजना अपना अत्यारना वाला प्रधान नरेन्द्र मोदी मुख्यमंत्री था त्यारे जे बनावी गया है ये योजना में वहीवटी मंजूरी आपी ने बजेट में जोगवाई करो ये कार्यक्रम साथ आगे समग्र कच्छ में भारतीय किसान संघ गुजरात प्रदेश पर साथ रहें।